गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप जोशू इंटरपर्सनल रिलेशनशिप एंड इन्फॉर्मेशन कम्युनिकेशन एंड एजुकेशन। सौथी पहला जोशू के इंटरपर्सनल रिलेशनशिप एटले शू। तो इंटरपर्सनल रिलेशनशिप एटले शू थाय, तो के एक हेल्थ वर्कर्स से आपणे वर्कर्स से वर्कर्स नाज वर्कर साथे शू रिलेश एकबीजाना साथेना रिलेशन अने एनी साथे वर्कर छे एना जे पेशन छे एनी साथेना रिलेशन शू छे, बराबर, एने इंटरपर्सनल रिलेशनशिप में कपड़े कही सकाय। तो आपणे डिटेल में जोशू तो के हेल्थ टीम में हेल्थ वर्कर खूब ज महत्वनी व्यक्ति छे, तेथी ज वर्कर द्वारा जाणकार सहकारथी कार्य करवामां आवे छे अने टीमना अन्य सभ्यो साथे आईपीआर जाळवामां आवे तो दरेक कार्य खूब ज सारी रीते थई शके छे। आईपीआर एटले शू, तो के इंटरपर्सनल रिलेशनशिप, के जो आपणे वर्कर्स छे ने एकबीजा साथे सारा संबंधो हशे तो ज आपणुं वर्क छे ए इजीली आपणे करी शकीए छे। मतलब कि आपणी जे हेल्थ टीम छे एमां एकबीजानी साथे सारा संबंधो जो आपणे केळवेला हशे तो ए सारा संबंधो हशे तो ज आपणे आगळ छे सारी रीतना आपणे वर्क करी शकीए छीए, बराबर। तो इंटरपर्सनल रिलेशनशिप मतलब शुं थाय, के एक व्यक्ति छे एनो बीजा व्यक्ति साथेनुं रिलेशनशिप, पण सेना माटे, तो के आपणे वर्क माટેનું, બરાબર। તેના સિદ્ધાંતો છે તો કે કોઈ પણ વ્યક્તિને તેના લાટલા નામથી બોલાવવું નહીં, બરાબર। આઈપીઆર છે એનો મતલબ એવું નહીં કે આપણે એને ગમે તેમ બોલાવશું, બરાબર, કે કોઈ પણ વ્યક્તિ છે એને એના લાડલે આપણે, જેમ કે ઘરમાં બે બે નામ હોય એને શું કહેવાય, લાડીલું નામ કહેવાય, કે એક આપણું ઓન નામ હોય અને એક બીજા નામથી આપણે બોલાવતા હોય, તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં એ વસ્તુ આપણે કરવાની નથી। બીજું શું છે, તો કે સરનેમથી અથવા અગત્યના હોદા પ્રમાણે નામથી બોલાવો। કોઈ પણ વ્યક્તિ છે એના કાં તો આપણે સરનેમથી બોલાવી શકીએ અથવા તેનો જે હોદો છે એ હોદા પ્રમાણે બોલાવવાના રહેશે। હેલ્થ ટીમની દરેક વ્યક્તિને માન આપવું, આપણે જે હેલ્થ ટીમ છે એની જેટલે પણ વ્યક્તિ છે બધાને એકબીજાને આપણે માન આપવાનું રહેશે। દરેક કાર્યમાં લાગણીનો અતિરેક કરવો નહીં। હવે આપણે જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે પણ એનો મતલબ એવું નહીં કે આપણે અંદર લાગણીઓને પણ એન્ટર કરવાની છે। આપણું જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કોની કઈ રીતના હોવું જોઈએ, તો કે આપણે વર્ક પૂરતું હોવું જોઈએ, એમાં આપણે લાગણીને અતિરેક કરવાનો નથી। કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત તરફેણ કરવી નહીં। હવે કોઈ વ્યક્તિ છે એમાં કે આ ભાઈ મારું ઓળખીતું છે તો એને મારી સાથે રાખવું, બરાબર, એટલે એકબીજાની સાથે ભેદભાવ નથી કરવાનો। અન્ય કોઈ પણ સમસ્યા ઊભી થાય તો વ્યવસ્થિત સાંભળીને એનો ઉકેલ લાવો, કે આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય તો આપણે એક વ્યવસ્થિત રીતે કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ લાવો। ટીમના દરેક સભ્ય સાથે વાણીમાં વફાદાર રહેવું, આપણી જે હેલ્થ ટીમ છે એમાં બધા જ લોકો સાથે આપણે વફાદાર રહેવાનું છે। હેલ્થ ટીમના દરેક સભ્યો વચ્ચે અનુકૂલન કરવું અને દરેક કાર્યને સંપૂર્ણ જવાબદારી સાથે કરવું, આપણું જે હેલ્થ ટીમનું જે કાર્ય છે એમાં આપણે અનુકૂલન રહેવાનું છે, બધાય વ્યક્તિએ એકબીજાનું કામ કરાવવાનું છે અને આપણું જે કામ છે જવાબદારી સાથે પૂરું કરવું। પોતાનું કાર્ય લોકોને સોસાયટીને સંતોષકારક હોવું જોઈએ। ટીમની દરેક વ્યક્તિને અલગ અલગ કાર્ય વિશેની સમજણ આપવી, આપણું જે કામ છે એ કેવું હોવું જોઈએ, તો કે સંતોષકારક હોવું જોઈએ, અને એની સાથે જે વ્યક્તિ છે એને અલગ અલગ કાર્યની સમજણ આપવી। ટીમના સભ્યો વચ્ચે સારું કમ્યુનિકેશન હોવું જોઈએ, આપણું જે કમ્યુનિકેશન છે મતલબ કે આપણી જે વાતચીત છે એ સારી હોવી જોઈએ। ટીમના સભ્યો વચ્ચે હસતું મોઢું રાખવું, કે આપણે જે વ્યક્ત વાત કરીએ છીએ ત્યારે હસતું મોઢું રાખવું, અને કોઈ સારું કાર્ય કરે તેના માટે પ્રોત્સાહન આપવું, કે આપણે હેલ્થ આપણી જે ટીમ છે એની અંદર કોઈ સારું કામ કરતું હોય તો એને આપણે પ્રોત્સાહન આપવાનું રહેશે। તો આ શું હતું, આપણું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, કે આંતરિક વ્યક્તિગત સંબંધ છે એ આપણો કેવો હોવો જોઈએ। એના પછીનો આપણો પોઈન્ટ છે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન, મતલબ કે આપણે જે શિક્ષણ છે એ કઈ રીતના આપીએ છીએ, ઇન્ફોર્મેશન કઈ રીતના આપીએ છીએ, એજ્યુકેશન મતલબ કે આપણે આરોગ્ય શિક્ષણ કઈ રીતના આપી શકાય, અને કમ્યુનિકેશન શું છે, તો કે વિશ્વ રાષ્ટ્ર અને રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં માહિતી શિક્ષણ અને કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે, જેને ટૂંકમાં આઈસીઈ કહેવાય છે। આ ત્રણ શબ્દો એકબીજાના પૂરક છે। હવે આ જે ત્રણ શબ્દો છે, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન, ત્રણેય પૂરક છે, બરાબર। આપણે જે ઇન્ફોર્મેશન છે કે આપણે કંઈ પણ માહિતી આપીએ છીએ, તો માહિતીની સાથે શિક્ષણ અને કમ્યુનિકેશન મતલબ કે આપણે કઈ રીતના વાતચીત કરીએ છીએ, ત્રણે ત્રણ શબ્દ છે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે। હેલ્થ એજ્યુકેશનની પ્રક્રિયામાં તેનું ખૂબ જ મહત્ત્વ છે। હેલ્થ એજ્યુકેશનને અસરકારક બતાવવા આઈસીનો ઉપયોગ થાય છે। તો ઇન્ફોર્મેશન એટલે શું, તો કે ઇન્ફોર્મેશનનો મિનિંગ શું થાય, માહિતી, કે આપણે કાંઈ પણ વસ્તુનો મેસેજ આપણે આપીએ છીએ, માહિતી। મૂલ્યાંકન પામેલ વિચારને માહિતી કરી શકાય, માહિતીમાં હકીકત દર્શાવવામાં આવે છે, વિગતો પર ભાર મૂકવામાં આવે છે। હેલ્થ તથા મેડિકલ ક્ષેત્રમાં સંશોધનો તથા અનુભવ પરથી તારણો કાઢીને માહિતી ગણવામાં આવે છે।
માહિતી વખતે વસ્તી વિશે આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના આધારે હેલ્થને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે માહિતી આપણે જે આપીએ છીએ એને આપણે આંકડાઓ દ્વારા અથવા તો એવી રીતના માહિતી આપવામાં આવે છે. આ માહિતી પરથી હેલ્થને લગતી સમસ્યા કેટલા પ્રમાણમાં છે તે જાણી શકાય છે કે આપણે જે કોઈ પણ માહિતી એકત્ર કરી છે એ એકત્ર માહિતી દ્વારા આપણે કઈ પ્રકારની હેલ્થની આપણે જરૂરી છે આપણે જાણી શકાય છે. માહિતી દ્વારા નીચેના પ્રશ્નોનો જવાબ મળે છે, જેવા કે શું, ક્યાં મળે છે, કોના માટે મળે છે, ક્યારે મળે છે, શા માટે મળે છે, કોના દ્વારા મળે છે. મતલબ કે જે આપણે કોઈ પણ આરોગ્યની સેવા છે તો કે કોઈ ડિઝીઝ છે તો એ ડિઝીઝ શું છે, એ ડિઝીઝ છે એની જે દવા છે એ ક્યાં મળે છે, કોના માટે મતલબ કયા કયા વ્યક્તિ માટે મળે છે, કેટલા વાગે મળે છે, બધી માહિતી આપણે કરી શકાય છે. દરેક અપેક્ષિત લાભાર્થીઓને માહિતી આપવી જોઈએ. સામાન્ય રીતે હેલ્થ વર્કર વ્યક્તિગત કે ગ્રુપમાં માહિતી આપે છે. ઘણી વખત એક માર્ગીય કમ્યુનિકેશનથી આપેલ માહિતી અધૂરી પહોંચી હોય છે અને સમજ શક્તિના અભાવે ખોટી માહિતી પહોંચી હોય જેની ઘણી વખત કર્મચારીઓને પણ ખબર હોતી નથી. મતલબ કે આપણે જે કોઈ પણ માહિતી આપણે આપીએ માહિતી આપણે કેવી આપવાની છે, સાચી આપવાની છે. તો કે હેલ્થ અંગેની પૂરેપૂરી સાચી અને સમયસર માહિતી લોકોને આપવી જોઈએ. દરેક લોકોનું તેમજ આરોગ્ય તંત્રનું પણ ફરજ છે કે તેમને પૂરેપૂરી માહિતી મળી શકે. મતલબ કે જે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણી પાસે છે એ ઇન્ફોર્મેશન આપણે હંમેશા સાચી અને સચોટ આપવી જોઈએ. આપણે સંપૂર્ણ માહિતી આપવા માટે જે તે કર્મચારીને દરેક વિષયની સાચી માહિતી મેળવી લેવી જોઈએ. ટૂંકમાં, કૂવામાં હોય તો હોવાડામાં આવે એ કહેવત મુજબ જો પ્રથમ કર્મચારી માહિતી મેળવશે તો એ માહિતીનું મહત્ત્વ એ બીજા એના ગ્રુપના વ્યક્તિઓને આપશે. મતલબ કે આપણે સપોઝ કે કોઈ આપણે હેલ્થ સેન્ટર છે એનો હેડ છે એની પાસે જો સરખી માહિતી હશે તો આપણે જે નીચેના વર્કર્સ છે એને માહિતી મળશે. મતલબ કે જો કૂવામાં હશે તો હોવાડામાં આવશે. લોકોને સાચી અને સમયસર માહિતી મળી રહે તો એમાંથી લોકશક્તિ પેદા થાય છે. લોકોને સારી ગુણવત્તાવાળી અને સમયસર સેવાઓ મળી રહે તે માટે સચોટ માહિતી મળવી ખૂબ જ જરૂરી છે. એના પછીનું છે એજ્યુકેશન. તો એજ્યુકેશન તો તમને ખબર જ છે કે શિક્ષણ છે કેટલું ઉપયોગી છે, બરાબર. તો મેળવેલ માહિતીને આધારે તથા માહિતીની આપલે દરમિયાન થયેલા કમ્યુનિકેશનના આધારે માણસમાં થતી આંતર પ્રક્રિયાને શિક્ષણ કહી શકાય છે. મતલબ કે આપણે જે ઇન્ફોર્મેશન મળી છે એ ઇન્ફોર્મેશન દરમિયાન આપણે જે કંઈ પણ કમ્યુનિકેશન કરીએ છીએ એ કમ્યુનિકેશન દરમિયાન જે કંઈ પણ શિક્ષણ મળે છે એને આપણે શિક્ષણ કહી શકાય. શિક્ષણની પ્રક્રિયા લાંબા ગાળાની સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ શીખવા માટેની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિને સરળથી જટિલ જ્ઞાનથી તરફ જનરલથી ચોક્કસ વસ્તુ તરફ લઈ જવાય છે. આમ શિક્ષણ એટલે વ્યક્તિમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા, બરાબર. શિક્ષણ શું છે તો કે કોઈ પણ વ્યક્તિની અંદર પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે. લોકોને શીખવતા પહેલાં કર્મચારીએ પોતે પણ ઘણું શીખવું પડે છે, બરાબર. સપોઝ કે તમારા ક્લાસમાં અમારે લેક્ચર લેવું હોય તો તમને શીખવતા પહેલાં અમારે પણ એ વસ્તુ જોવી પડે છે, બરાબર. કેમ કે લોકોની ભાષા, લોકોની સંસ્કૃતિ વગેરે અલગ અલગ હોય છે. આમ શિક્ષણની પ્રક્રિયા બંને બાજુ સતત ચાલતી હોવી જોઈએ કારણ કે મોટાભાગના લોકો જોઈ તથા અનુભવીને વધારે શીખવાની ટેવ હોય છે, ફક્ત સલાહથી નહીં. અને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશનનો આપણો છેલ્લો પોઈન્ટ છે એ છે કમ્યુનિકેશન. આપણે ઓલરેડી ડિટેલમાં કમ્યુનિકેશન ભણી ગયેલા છીએ કે કમ્યુનિકેશન શું છે, કયા કયા વેથી કમ્યુનિકેશન થાય છે, કયા કયા ફેક્ટર છે અફેક્ટેડ થાય છે કમ્યુનિકેશન દરમિયાન. તો કમ્યુનિકેશન એ વિચારો, લાગણી, માહિતી વગેરે માટેની આપલે કરવાની પ્રક્રિયા છે. કમ્યુનિકેશન વ્યક્તિથી ગ્રુપ કે સંપૂર્ણ સમુદાય માટે હોય છે. મતલબ કે કમ્યુનિકેશન છે કોઈ બે વ્યક્તિ વચ્ચે, કોઈ ગ્રુપ વચ્ચે અથવા તો આખા સમુદાય વચ્ચે કમ્યુનિકેશન થઈ શકે છે. તો બસ આ હતું આપણું આજના બે ટોપિક હતા, એક તો ઇન્ટરપર્સનલ રિલેશનશીપ અને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન.